નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મંજરી મોડન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે બધા મેળા છીએ ગાંધીજીના ટ્રસ્ટીપણાના સિદ્ધાંતનો અભ્યાસ ગાંધીજીએ રજૂ કરેલા આર્થિક વિચારોનો અભ્યાસ આપણે ધોરણ અગિયાર અર્થશાસ્ત્રના છેલ્લા યુનિટ યુનિટ નંબર અગિયાર જે આપણે શરૂ છે સોમવારના વિડીયો લેક્ચરમાં આપણે બધા વિદ્યાર્થી મિત્રોએ ગાંધીજીના ટ્રસ્ટીપણાનો જે સિદ્ધાંત એટલે કે વાલીપણાનો જે સિદ્ધાંત છે એનો અભ્યાસ કર્યો આર્થિક વિચારો રજૂ કર્યા એનો અભ્યાસ કર્યો પંડિત દીનદયાળ ઉપાધ્યાય એનો જન્મ અને બાવન વર્ષની ઉંમરમાં એ મૃત્યુ પામ્યા એનો અભ્યાસ કર્યો તો આજે આપણે ધોરણ અગિયાર અર્થશાસ્ત્રનો છેલ્લા યુનિટનો છેલ્લો આ વિડીયો લેક્ચર એટલે આપણો કોર્સ ધોરણ અગિયાર આર્ટ્સ અને કોમર્સ અર્થશાસ્ત્રનો વિષય એ આપણે પૂર્ણ કરીશું અને ફરી એકવાર પ્રથમ યુનિટથી આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં વાત કરી હતી કે જો આપ બધા વિદ્યાર્થી મિત્રો કહો તો સોમ અને મંગળવાર ફરી અર્થશાસ્ત્રની ટેસ્ટો દર સોમ મંગળ એ આપણે શરૂ કરીએ પહેલાં પાઠથી એટલે રિવિઝન શરૂ થઈ જાય તો આજના આ વિડીયો લેક્ચરમાં આજના આ વિડીયો લેક્ચરમાં આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ફરી એકવાર જીવન વિશે એમણે રજૂ કરેલા આર્થિક વિચારો વિશે ચર્ચા કરવાની છે તો ચાલો આપણે એ શરૂ કરીએ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એનો પરિચય જોયો હતો ફરી એકવાર આ પરિચય છે એ આપણે તાજો કરી લઈએ ફરી એકવાર એક આજે એની ચર્ચા કરી લઈએ અને પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાયે જે આર્થિક વિચારો રજૂ કર્યા છે એ આર્થિક વિચારોનું પણ આપણે બધા વિદ્યાર્થી મિત્રો ચિંતન કરીએ તો અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ગાંધીજી વિશે ગાંધીજીએ આપેલ ટ્રસ્ટીશીપના એટલે કે વાલીપણાના સિદ્ધાંત વિશે ચર્ચા કરી એમના વિશે આપણે માહિતી મેળવી ગાંધીજીના જીવન જીવનચરિત્ર વિશે ટૂંકમાં માહિતી મેળવી કેમકે ગાંધીજીનું જીવન જીવનચરિત્ર છે એ અલૌકિક હતું ઘણા બધા સત્યાગ્રહો ઘણા બધા પરિવર્તનો ઘણી બધી શીખોથી બનેલું છે આમ ગાંધીજી વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી આ બધા વિદ્યાર્થી મિત્રો ગાંધીજી વિશે જાણો છો આપણા રાષ્ટ્રપિતા છે હવે આજના આ વિડિયો લેક્ચરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું જીવન એનો જન્મ એમણે રજૂ કરેલા આર્થિક વિચારો એની આજે ચર્ચા કરશું એટલે આજના આ વિડિયો લેક્ચરમાં આપણું ધોરણ અગિયાર આર્ટ્સ અને કોમર્સ બંને વિષયો બંને વિદ્યાર્થીઓ માટે આ એક કોમન વિષય છે ફરજિયાત વિષય છે અને ખૂબ જ અગત્યનો વિષય છે તો અર્થશાસ્ત્ર છે એની આજે આ લેક્ચર પૂરો થાય એટલે આપણે સિલેબસ પણ પૂરો થશે એટલે આ બધા વિદ્યાર્થી માટે પરીક્ષાની હજી ઘણી વાર છે તો એ પરીક્ષાની વાર હોવા સાથે આ બધા વિદ્યાર્થીઓ માટે તો કે રિવિઝન કરવાનો ખૂબ જ વધુ સમય મળશે એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો બુક ન બનાવી હોય તો પાકી બુક પણ બનાવી નાખજો અને ફરીવાર રિવિઝન કરી નાખજો પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાદું જીવન સરળ વ્યક્તિત્વ આંખોમાં અનોખી ચમક ધરાવતા સજ્જન આર્થિક બિંદુ મૌલિક ચિંતન અને વિચારોની અખૂટ સરવાણી ધરાવતું વ્યક્તિત્વ એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પચીસ સપ્ટેમ્બર ઓગણીસો સોળના રોજ જન્મેલા પંડિત દીનદયાળ માત્ર બાવન વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા તેમના બાવન વર્ષના જીવનકાળમાં દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેશના છેક છેવાડાના માનવીને સાથે લઈને દેશનો સર્વાંગી આર્થિક વિકાસ થાય તે માટે તેમણે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા બહુમુખી પ્રતિભા ધરાવતા પંડિત દીનદયાળ તત્વજ્ઞાન અર્થશાસ્ત્ર સમાજ જીવનના સાહિત્યના વિષયોમાં પોતાની આગવી વિચારસરણી રજૂ કરીને સૌને પ્રભાવિત કર્યા તેમજ રાજકીય સામાજિક સંગઠન અને પત્રકારત્વના ક્ષેત્રે આગવી કાર્યપ્રણાલીઓ દ્વારા ખૂબ જ નામના મેળવી એકાત્મ માનવવાદ રાષ્ટ્રજીવનની દિશા રાષ્ટ્રચિંતન ભારતીય અર્થનીતિ વિકાસની એક દિશા પોલિટિકલ ડાયરી પ્રથમ અને દ્વિતીય પંચવર્ષી યોજનાનું વિશ્લેષણ વગેરે રજૂ કરેલ કૃતિઓ છે તેમાં તેમને આર્થિક વિચારોની ઝાંખી જોવા મળે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો કે અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ એ પંડિત દીનદયાળ ઉપાધ્યાયે કરેલી છે આર્થિક ધ્યેયો મેળવવા માટે વિશ્વ પાસે મૂડીવાદ અને સમાજવાદના બે વિકલ્પ વ્યવહારમાં હતા પંડિત દીનદયાળે અહીં ત્રીજો વિકલ્પ રજૂ કરેલ છે વિશ્વમાં આજે ઉત્પાદન ક્ષેત્રે આધુનિક ઉત્પાદન પદ્ધતિ અને યંત્રોનો ઉપયોગ વધતો જાય છે અને કુદરતી સંપત્તિના અનેક સ્ત્રોત આજે વિશ્વ પાસે છે છતાં પણ આર્થિક સમૃદ્ધિ પાછળની આંધળી દોટને કારણે આજે માનવ સમુદાય અનેક સમસ્યાઓથી ઘેરાયેલો જોવા મળે છે મૂડીવાદી અને સમાજવાદી અર્થવ્યવસ્થા અપનાવીને ઘણા દેશોએ આર્થિક વિકાસ સાધવાનો માર્ગ અપનાવીને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે પણ તેની સામે આર્થિક શોષણ અસમાનતા આર્થિક અસ્થિરતા વર્ગવિગ્રહ તેમજ પર્યાવરણને નુકસાન સંબંધે અનેક સમસ્યાઓ પણ ત્યાં ઊભી થઈ છે ભારતે પણ પાશ્ચાત્ય વિચારધારા અને અર્થવ્યવસ્થાનું આંધળું અનુકરણ કર્યું પરિણામે ભારતમાં પંચવર્ષીય યોજનાઓના આયોજન છતાં પણ ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા ગ્રામીણ ક્ષેત્રે અપૂરતી સુવિધાઓ શહેરીકરણ પર્યાવરણીય સમસ્યા ગરીબી બેકારી ભાવ વધારો અને નાણાંના અવમૂલ્યન જેવી અનેક સમસ્યાઓ વધી છે આ સમસ્યાજનક પરિસ્થિતિમાંથી ભારતને બહાર લાવવા માટે પંડિત દીનદયાળે ત્રીજા વિકલ્પની હિમાયત કરી આ માટે એમનું માનવું છે કે એકાત્મ માનવ દર્શન આધારિત એકાત્મ અર્થનીતિ આવા ત્રીજા વિકલ્પ રૂપે પ્રયોજી શકાય એમણે કહ્યું એકાત્મ માનવવાદ એમાં કોનો સમાવેશ થાય તો કે એકાત્મ માનવવાદ પંડિત દીનદયાળ એકાત્મ માનવવાદના પુરસ્કર્તા છે તેમણે એકાત્મ અર્થનીતિના સંદર્ભમાં એકાત્મ માનવતાવાદનો ખ્યાલ રજૂ કર્યો છે તેઓ જણાવે છે કે એકાત્મ માનવવાદ એ ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન છે એકાત્મ માનવવાદ એટલે એ માનવ જીવનનું એવું દર્શન છે જ્યાં માનવીનો માત્ર આર્થિક માનવી તરીકે વિચાર થતો નથી પણ માનવીના દરેક પાસાઓનો વિચાર થાય છે બીજું અહીં માનવીનો અન્ય માનવી સાથેનો સંબંધ તથા માનવીનો અન્ય જગત સાથેનો પરસ્પરનો પૂરક સંબંધ ધ્યાનમાં લઈને સમૃદ્ધ અને સુખી જીવનનું દર્શન થાય તેવો વાત છે પંડિત દીનદયાળના મતે એકાત્મવાદની સાર્થકતા સમાજના અજ્ઞાની તથા કચડાયેલા માણસોની સેવા તેમના હાથ પગમાં બળ વધારીને ઉદ્યોગ ધંધાનું શિક્ષણ આપવામાં આવે છે તેમની આવક વધારીને તેમને માટે પાકા ઘર બનાવવાની રહેલી સુવિધા આ માટે તેમને દેશની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમની સિદ્ધિઓમાંથી સારી બાબતો પસંદ કરીને દેશના સર્વાંગી વિકાસના હેતુ માટે પ્રયોજવાની હિમાયત કરી હતી ત્યારબાદ તો કે સાધ્ય સાધકોનો વિવેક પંડિત દીનદયાળ કહે છે કે સ્વતંત્રતા પહેલા આપણે દરેક પ્રશ્નને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી જોતા હતા પરંતુ હવે આપણે દરેક પ્રશ્નને આર્થિક દ્રષ્ટિકોણથી જોવા લાગ્યા છીએ તેનું કારણ આજે સાધ્ય અને સાધનોનો વિવેક નથી રહ્યો માનવ જીવનના હેતુઓ અને જીવનમાં સંપત્તિના સ્થાને લાગતા વિચારો જ્યાં સુધી નિશ્ચિત નહીં કરીએ ત્યાં સુધી આપણે તેમના માટે જરૂરી સાધનો નક્કી નહીં કરી શકીએ તેથી આર્થિક વિકાસોનું મૂલ્યાંકન માનવીના સર્વાંગી વિકાસના સંદર્ભમાં જ થવું જોઈએ માનવીનું મુખ્ય સાધ્ય સુખ માટે સંપત્તિ કમાવાનું છે અને માનવ શક્તિને તે પ્રાપ્ત કરવાનું છે તેથી માનવ શ્રમને બેકાર રાખીને ક્યારેક માનવીનો વિકાસ કરી શકાય નહીં આ હકીકતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન વ્યવસ્થા વિકસાવવી જોઈએ જેમાં માનવીનો સર્વાંગીક વિકાસ જ આપણી નાણાં નીતિ અને અર્થવ્યવસ્થાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ તેવું તેઓ દ્રઢપણે માને છે સંપત્તિની માલિકી સંપત્તિના ઉપયોગના સંદર્ભમાં જેમ ગાંધીજીએ પણ સંપત્તિના ઉપયોગના પ્રમાણે ટ્રસ્ટીપણે એટલે કે વાલીપણાનો સિદ્ધાંત આપ્યો એમ પંડિત દીનદયાળે પણ પોતાના આર્થિક વિચારોમાં સંપત્તિની માલિકી હક કેવી રીતનો હોવો જોઈએ એની એણે ચર્ચા કરેલ છે સંપત્તિના ઉપયોગના સંદર્ભમાં તેની માલિકીનો પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે મૂડીવાદમાં વ્યક્તિને તેની સંપત્તિ ઉપર નિરંકુશ અધિકાર હોય છે જ્યારે સમાજવાદ બધી જ આર્થિક સમસ્યાઓનું મૂળ ખાનગી સંપત્તિને જ ગણે છે તેથી તેમાં ખાનગી સંપત્તિને કોઈ સ્થાન નથી આ સંદર્ભમાં પંડિત દીનદયાળે એવો વિચાર રજૂ કર્યો કે ખાનગી સંપત્તિ સંપૂર્ણપણે સમાપ્ત કરવી યોગ્ય નથી આમ કરવાથી વ્યક્તિની પ્રતિષ્ઠા સુરક્ષા સંતોષ અને કાર્ય શક્તિનો નાશ થઈ શકે જેથી તેઓ સંપત્તિના અધિકારની મર્યાદા નક્કી કરવાનું કહે છે અને વ્યક્તિ અને સમાજની જરૂરિયાતો અને જીવન મૂલ્યોને આધારે સંપત્તિની મર્યાદા નક્કી થવી જોઈએ તેઓ માનતા હતા કે સંપત્તિના પ્રભાવ અને સંપત્તિનો અભાવ માનવીના અધહપતનનું કારણ ના બને તેવી રીતે ખાનગી સંપત્તિ ઉપર નિયંત્રણ મર્યાદા નક્કી કરવી જોઈએ કારણ કે ભૌતિક સાધનો અમર્યાદિત ઉપયોગ અને નિરંકુશ રાજકીય સત્તા આ બંને વ્યક્તિ તથા સમાજના માનસિક અને નૈતિકતાની અવગતિનું કારણ બને છે તેમના મતે માનવીનો સર્વાંગીક વિકાસ કરવો જોઈએ એ જ સંપત્તિનો મુખ્ય હેતુ હોવો જોઈએ આ હેતુને સિદ્ધ કરવા સામાજિક નિયંત્રણ ન્યાયની સ્થાપના તથા પૂર્ણ વિકેન્દ્રીકરણની હિમાયત કરેલ છે એમ કહેવાય વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા મૂડીવાદ અને સમાજવાદ એ બંને અર્થવ્યવસ્થામાં સંપત્તિ અને સત્તાનું કેન્દ્રીકરણ થયેલ જોવા મળે છે અને સર્વાંગીક વિકાસની ઉપેક્ષા જોવા મળે છે આ સંદર્ભમાં પંડિત દીનદયાળ માનવીનો સર્વાંગીક વિકાસ થાય તેમનામાં માનવીય અને આધ્યાત્મિક વિકસે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની હિમાયત કરે આવી વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા વિકસાવવા માટે ઉત્પાદન વિતરણ ઉપભોગ એ ત્રણેય જવાબદારી વ્યક્તિને સોંપવી જોઈએ જેથી ઉત્પાદન કરનાર જ તેનું વિતરણ કરશે અને ઉપભોગને સંયમિત કરીને બચત કરશે આ બચતથી રોકાણ વધશે અને ઉત્પાદન પણ વધે આપને ખ્યાલ છે કે જેટલું મૂડીનું વધુ રોકાણ કરો એમ ઉત્પાદન વધે ભારતીય અર્થતંત્રના દરેક પાસાનો અભ્યાસ કર્યા પછી તેઓ જણાવે છે કે ભારતમાં ઊભી થયેલ તમામ આર્થિક સમસ્યાઓનું નિરાકરણ અર્થવ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ કરીને કરી શકાય આ માટે તેઓએ લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ નાના પાયાના ઉદ્યોગ નો વિકાસ થાય તેવું આયોજન કરવા પર ભાર મૂક્યો છે એમ કહી શકાય સંયમિત ઉપયોગ પંડિત દીનદયાળ કહે છે કે એક તરફ આપણે નવી ઉદ્ભવતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નવા નવા સાધનો અને પદ્ધતિની શોધ કરી છીએ અને બીજી તરફ તેનાથી અનેક નવી સમસ્યાઓ ઊભી થાય કરે છે તેનાથી માનવતા નષ્ટ થવાનું સંકટ ઊભું થાય છે તેથી આપણી અર્થવ્યવસ્થાનો ઉદ્દેશ અમર્યાદિત ઉપભોગ નહીં પણ સંયમિત ઉપભોગ હોવો જોઈએ દેશના હિતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન અને ઉપભોગની મર્યાદા જાળવવી એ પણ એટલું જ આવશ્યક છે એમ કહી શકાય કે ભાઈ સંયમિત રીતે ઉપયોગ થવો જોઈએ દેશના હિતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન અને ઉપભોગની મર્યાદા જાળવી એ પણ એટલું જ આવશ્યક કહી શકાય આ સંદર્ભમાં તેઓ સંયમિત ઉપભોગની નીતિ દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની હિમાયત કરે છે વિકસિત મૂડીવાદી દેશો પણ આજે પંડિત દીનદયાળ સંયમિત ઉપભોગના વિચારથી પ્રભાવિત થયા છે કારણ કે આજે આવા દેશોમાં પણ કાચા માલની અપૂર્તતા આપણને ખ્યાલ છે કે ઘણીવાર અમુક કાચા માલ ઉપર પ્રોસેસ કરીને એ વસ્તુ વાપરવા યોગ્ય બને દાખલા તરીકે આ બધા વિદ્યાર્થી મિત્રો જે નોટબુક વાપરો છો તો આપણને ખબર છે કે લાકડામાંથી કાગળ બને તો એને નોટબુકનું સ્વરૂપ આપવા માટે લાકડું એનો કાચો માલ છે એ યોગ્ય લાકડા ઉપર એને પ્રોસેસ કરીને એ આ બધા સુધી નોટબુક સ્વરૂપે પહોંચે છે એવી જ રીતના ટેબલ ખુરશી જે ફર્નિચર છે એ પણ લાકડામાંથી જ બને છે તો એની માટે પ્રોસેસ કરવી પડે તો જો સંયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો આવી સંપત્તિ સાચવી શકાય છે એટલે વિકસિત મૂડીવાદી દેશો પણ આજે પંડિત દીનદયાળના સંયમિત ઉપભોગના વિચારથી પ્રભાવિત થયા છે કારણ કે આજે આવા દેશોમાં પણ કાચા માલની અપૂર્તતા ખનીજ તેલના વધતા ભાવો ફુગાવાની સમસ્યા શસ્ત્રોની દોડ માનસિક તણાવ નીચી ગુણવત્તા તેમજ પર્યાવરણીય સમસ્યા જેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે તેમાંથી બહાર નીકળવા માટે સંયમિત ઉપભોગનો માર્ગ અપનાવવાની દિશામાં ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે એમ કહી શકાય ભારતના ઘણા લોકોનું જીવન ધોરણ ભારતના ઘણા લોકોનું જીવન ધોરણ ઘણું નીચું છે આપને ખબર છે કે ભારતમાં ઘણા બધા લોકો છે એ ગરીબીમાં અને બેરોજગારીમાં જીવે છે તો એમનું જીવન ધોરણ છે એ ઘણું નીચું છે તેથી તેને ઊંચે લઈ જવા માટે કોઈ મતભેદ નથી પરંતુ તે માટે ઉત્પાદન વધારવું પડશે અને વધેલ ઉત્પાદનનું યોગ્ય વિતરણ થાય તે પણ જરૂરી છે આ માટે પંડિત દીનદયાળ ઉત્પાદન સાથે સંયમિત ઉપભોગને પણ મહત્વ આપ્યું છે ઉત્પાદન કેરા કરે પણ એનો ઉપભોગ અથવા ઉપયોગ પણ મર્યાદિત કરવો જોઈએ તેથી વ્યક્તિએ પોતાની આવકની મર્યાદા ધ્યાનમાં રાખીને જરૂરિયાતોને મર્યાદિત રાખવી જોઈએ તેવો મત તેમનો છે શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ તો કે ભારતમાં ઉપલબ્ધ સાધન સામગ્રીનો વિચાર કરીને પંડિત દીનદયાળ જણાવે છે કે ભારતમાં શ્રમ શક્તિ વિપુલ પ્રમાણમાં છે આપને જો યુવા વર્ગો તે મોટા ભાગની બેરોજગારી છે યુવા વર્ગની છે એનો મતલબ એમ કે આપણી પાસે શ્રમ શક્તિ તો વિપુલ પ્રમાણમાં છે અને મૂડી સાધનોની અછત છે આ પરિસ્થિતિમાં આપણે ઉત્પાદન કાર્ય માટે શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી તે વધારે અનુકૂળ છે જો આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવીએ તો દેશ પાસેની અલ્પ મૂડી પણ વિદેશી મોંઘા યંત્રો વસાવવામાં ખર્ચાઈ જશે અને સામે મૂડી રોકાણના પ્રમાણમાં રોજગારી ઊભી થશે નહીં અને માનવ શ્રમ બેકાર બનવાની સંભાવના વધી જાય છે આ સમસ્યાના ઉકેલ માટે તેમણે ભારતમાં ખેતી ક્ષેત્રે શ્રમનું ભારણ ઓછું કરી શકે તેવા સીધા સાધા યંત્રોની ઉત્પાદન થઈ શકે તેવા નાના ઉદ્યોગો શરૂ કરવાની હિમાયત કરી છે આથી આપણે યોજનાઓ ઘટતા પહેલાં દરેક વ્યક્તિને કામનો સિદ્ધાંત અપનાવવો પડશે અને આપણી યોજનાને શ્રમ પ્રધાન લક્ષ્ય બનાવવી પડશે તો જ દરેક વ્યક્તિને આ માટે આજીવિકાની વ્યવસ્થા ઊભી થઈ શકશે અને તેનું જીવન ધોરણ છે એ માનવું હતું પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પૂર્ણ રોજગારીના લક્ષ્યને પણ મહત્વ આપતા સૂત્ર આપ્યું કે હર હાથ કો કામ અને હર ખેત મે પાણી જો આ એક માર્ગનો પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ હર હાથ કો કામ અને હર ખેત મે પાણી એટલે કે દરેકને કામ મળવું જોઈએ અને દરેક ખેતરમાં પૂરતી પાણીની વ્યવસ્થા હોવી જોઈએ આપણને ખ્યાલ છે કે પૂરતી પાણીની સિંચાઈની વ્યવસ્થા ન હોય તો ખેતી થઈ શકે નહીં આમ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે અર્થવ્યવસ્થાના ઉદ્દેશો કયા છે એની આપણે ચર્ચા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે અર્થવ્યવસ્થાના ઉદ્દેશો અથવા હેતુઓ ઓબ્જેક્ટિવ્સ ઓફ એન ઇકોનોમી બાય પંડિત દીનદયાળ ઉપાધ્યાય તો આ આપણા યુનિટનો અને આપણા સિલેબસનો છેલ્લો ટોપિક છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે અર્થવ્યવસ્થાના હેતુઓ અથવા ઉદ્દેશો જણાવો મૂડીવાદ અને સમાજવાદ મનુષ્યને કે મનુષ્યની ચિંતાને સમજ્યા નથી તેથી પંડિત દીનદયાળ કહે છે કે આપણે સમાજવાદ કે મૂડીવાદ નહીં પણ મનુષ્યનો ઉત્કર્ષ અને તેનું સુખ જોઈએ છે આ સંદર્ભમાં તેમણે આપણી અર્થવ્યવસ્થાના હેતુઓ રજૂ કર્યા છે જે નીચે પ્રમાણે છે પહેલું એણે એમ કીધું પ્ર પ્રત્યેક વ્યક્તિને લઘુત્તમ જીવન સ્તરનું આશ્વાસન મળવું જોઈએ ફરીવાર પ્રત્યેક વ્યક્તિને લઘુત્તમ જીવન સ્તરનું આશ્વાસન મળવું જોઈએ બીજું રાષ્ટ્રની સુરક્ષા અને સામર્થ્યનું લક્ષણ હોવું જોઈએ ત્રીજું સમાજની ઉત્તરોત્તર સમૃદ્ધિ વધે જેનાથી વ્યક્તિ અને રાષ્ટ્રને તેવા સાધનો ઉપલબ્ધ થાય કે તે દ્વારા સમાજ પોતાની પ્રકૃતિના આધારે વિશ્વની પ્રગતિમાં યોગદાન આપી શકે નક્કી કરેલા લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે પ્રત્યેક યુવાન અને સ્વસ્થ વ્યક્તિને આજીવિકાનો અવસર મળવો જોઈએ કુદરતી સસાધનો કરકસરથી ઉપયોગ કરવો જોઈએ રાષ્ટ્રના ઉત્પાદક સાધનોનો ખ્યાલ કરીને તેને અનુરૂપ ઉત્પાદન પદ્ધતિ અપનાવી જોઈએ દેશની અર્થવ્યવસ્થામાં માનવીની અવગણવા ન કરતા તેના વિકાસ માટે તેમજ સમાજના સાંસ્કૃતિક અને અન્ય જીવન મૂલ્યોનું રક્ષણ કરવું જોઈએ વિભિન્ન ઉદ્યોગોમાં રાજ્ય વ્યક્તિ તથા અન્ય સંસ્થાની માલિકીનો નિર્ણય વ્યવહારિક પદ્ધતિથી કરવો જોઈએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ઉપરુક્ત મુખ્ય આર્થિક વિચારો ઉપરાંત તેમણે ખેતી ઉદ્યોગ વસ્તુ વહેંચણી ગ્રામીણ અર્થવ્યવસ્થા સ્વદેશી વગેરે બાબતોના સંદર્ભમાં વિચારો રજૂ કર્યા તેઓની વિચારસરણી આધારિત કેટલીક યોજનાઓ પણ રાજ્ય અમલ મૂકી છે જેમ કે શ્રમના ગૌરવ અને દરેકને કામના સિદ્ધાંત આધારિત શ્રમેવ જયત યોજના જો આ યાદ રાખજો શ્રમેવ જયત યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય સોળ ઓક્ટોમ્બર બે હજાર ચૌદ શ્રમય જયત યોજના સોળ ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ શરૂ કરવામાં આવી અને ખેતી અને ખેતી સાથે સંકળાયેલ ગ્રામીણ ઉપયોગી યોગ્ય વિકાસ થાય તે હેતુથી ગ્રામ્ય જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી દેશની વર્તમાન સમસ્યાઓનો ઉકેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયે રજૂ કરેલા માર્ગદર્શક આર્થિક વિચારોમાંથી મળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણું આ યુનિટ નંબર અગિયાર આર્થિક વિચારોનું પૂરું થાય છે એ જ સાથે આ બધા વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર ધોરણ અગિયારનો સિલેબસ પણ પૂર્ણ થાય છે આ યુનિટનો સ્વાધ્યાય પણ આપ આ બુકમાં લખી નાખજો ટૂંક સમયની અંદર ફરીવાર એકથી અગિયારે અગિયાર પાઠની નોટબુક જોઈને ન્યાયના જ વિદ્યાર્થીની સામે આ વખતે માર્ક મૂકવાના છે જે વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત બુક નથી બનાવી એ બધાની નોટબુકમાં સૂચનાઓ લખી છે ફરીવાર પહેલાં પાઠથી રહીને હજી આ બધા વિદ્યાર્થી મિત્રો પાસે સમય છે પહેલા પાઠથી લઈને અગિયારમાં પાઠ સુધી કોઈ પણ કાયપા વગર પ્રશ્નો સ્વાધ્યાય છે સારા અક્ષરે વેઠ ઉતાર્યા વગર પાકી બુકમાં લખી નાખજો એટલે પછી આપણે એમાં માર્ક મૂકી દેશું હવે પછી આ બધા વિદ્યાર્થી મિત્રો કહેવાય આવતા અઠવાડિયાથી જો ટેસ્ટનું આયોજન થાય તો આપણે સોમ અને મંગળ અર્થશાસ્ત્રના પેપરો નમૂનાના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરશું આબાર